विद्यार्थी मित्रों गुड मॉर्निंग। अपने चैप्टर 14 नी अंदर आगना दाखलो अपने जोया एनी अंदर 14.2 नी अंदर आवृत्ति वितरण कोष्टक बनाव्यू। हवे केटलाक दाखलाओ जे छे के जे दाखलाओनो उपयोग दसमा नी अंदर फरी पासा रिपीट थाय छे, तो ए दाखलाओनी अंदर अहींया पेला आपणे कह्युं छे मध्यवर्ती स्थितिमानमां। मध्यवर्ती एटले जे आपणे सरेराश अथवा एवरेज कहीए छे, ये एवरेज बराबर अथवा जे वच्चे नो अवलोकन एवरेज एटले ए प्रकारनो मध्य कहेवाय, मध्यस्थ अने बहुलक के जेनी संभावना सौथी वधु छे एवुं एक अवलोकन मेळवीए तो एने आपणे आ त्रण माप द्वारा मेळवी शकाय। एमां सौथी विश्वासपात्र जे कहीए आपणे वधारे पड़तो स्थितिमान छे ए मध्यक छे। तो केवी रीते, तो एनुं सूत्र छे, तो मध्यक एक्स बार, मध्यक ने ऊपर लाइन हो एने एक्स बार बोलाय, तो एनी अंदर अवर्गीकृत माहिती नो मध्यक, अवर्गीकृत माहिती नो मध्यक शोधवो छे। तो मध्यक माटे सूत्र छे एक्स बार बराबर सिग्मा एक्स आई अपॉन एन। सिग्मा एक्स आई एटले अवलोकन नो सरवाळो अने एन एटले अवलोकन नी कुल संख्या बराबर। अवर्गीकृत माहिती दाखला तरीके आ रीतनी माहिती आपेली होय, जो दा तरीके अहीं एक दाखलो छे, दाखलो तमे पछी हुं गणाईश, पहेला समजी लो। दा तरीके आ अवर्गीकृत माहिती छे કે વિદ્યાર્થીએ એ ગણિતની 100 ગુણની કસોટીની અંદર આપણને ગુણ મેળવેલા છે, તો આ જે અવલોકનો જે છે એ અવર્ગીકૃત માહિતીના અવલોકનો છે, તો આની અંદર મધ્યક શોધવો છે મારે, તો આનો સરવાળો કરવો પડે। એટલે આનો કુલ સરવાળો કરી અને કુલ કેટલા અવલોકનો છે તો 15, અને 15 વડે ભાગીશ એટલે એનો મધ્યક આપણને મળે, તો આ અવર્ગીકૃત માહિતી થઈ। તો અવર્ગીકૃત માહિતીના મધ્યક માટેનું જે સૂત્ર જે છે એ કેવું આવશે, તો સિગ્મા એક્સ આઈ અપોન એન, એટલે અવલોકનનો સરવાળો, અવલોકનની કુલ સંખ્યા। વર્ગીકૃત માહિતીનો મધ્ય, તો એક્સ બાર બરાબર સિગ્મા એફ આઈ એક્સ આઈ અપોન એન, એટલે આ ટાઈપનો દાખલો આવે। દાદર કે જો આ રીતનો દાખલો છે, અહીં આપણને નીચેની ફેક્ટરીમાં કામ કરતા 60 કરવી પગારનો મધ્યક શોધો, તો આને એક્સ આઈ કહેવાય, આને એફ આઈ, અને પછી આ બંનેનો ગુણાકાર કરીએ તો એને એફ આઈ એક્સ આઈ કહેવાય, અને પછી આપણે સૂત્ર છેલ્લે સરવાળો જે 60 એને એન કહેવાય, એના વડે ભાગી દો એટલે આપણને મધ્યક મળે। એટલે વર્ગીકૃત માહિતીનો મધ્યક, તો એનું સૂત્ર છે સિગ્મા એફ આઈ એક્સ આઈ અપોન એન, અને સિગ્મા બોલાય, અને સિગ્મા સિગ્મા બરાબર। તો આ સૂત્ર દ્વારા વર્ગીકૃત માહિતી આપણને આ ટાઈપની આવૃત્તિ આપેલી હોય, આ રીતનો ઉલ્લેખ કર્યો હોય, તો આ માહિતી જે છે વર્ગીકૃત માહિતી કહેવાય। તો વર્ગીકૃત માહિતીનો મધ્ય તમારે ત્રીજી કોલમ, બે કોલમ આપેલી હોય, ત્રીજી કોલમ બનાવી એનો સરવાળો કરી અને એને 60 વડે ભાગો એટલે એનો મધ્યક મળે। તો એક્સ બાર બરાબર સિગ્મા એફ આઈ એક્સ આઈ અપોન એન, એફ આઈ એટલે આવૃત્તિ, સિગ્મા બરાબર મધ્યસ્થ, બીજો સ્થિતિમાન છે મધ્યસ્થ। તો મધ્યસ્થની અંદર આપેલા જે અવલોકનો જે છે એ અવલોકનને પહેલાં આપણે ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવવા પડે। દાખલા તરીકે અહીંયા દાખલો છે, દાખલા નંબર 2, તો એની અંદર આપણને મધ્ય શોધવાનું પણ કહેલું છે, તો મધ્ય શોધવા માટે અવલોકનો જે છે એને ચડતા ક્રમમાં ગોઠવવા પડે। ચડતા ક્રમમાં એટલે સૌથી પહેલાં નાનું અવલોકન આવે અને પછી એનાથી મોટું એમ ચડતા ક્રમમાં અવલોકનને ગોઠવવા પડે। તો 15 લોકોને 39, 40, 41, 42 એ ગોઠવેલા છે, પછી એની અંદર શું કરવાનું, એન બરાબર એકી સંખ્યા હોય, એટલે દાદર કે અહીંયા જે અવલોકનો આપેલા જે છે એન બરાબર એકી સંખ્યા બરાબર, દાદર કે અહીંયા જે અવલોકનો જે છે એન બરાબર 15 છે, જો તો 15 સંખ્યા એ અયુગ્મ કહેવાય, તો એના માટેનું મધ્ય સૂત્ર 15 ને એકી સંખ્યાને ક્યારે ભાગી શકાય, એક ઉમેરી 2 વડે ભાગીએ ત્યારે, તો એન પ્લસ 1/2 અવલોકન, 15 વત્તા 1/2 એટલે 16/2 એટલે 8મું અવલોકન। તો મધ્યસ્થની અંદર 8મું અવલોકન જોવાનું, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, 5મું, 6મું, 7મું, 8મું, તો આનો મધ્યસ્થ 52 આવે। તો અયુગ્મ સંખ્યાઓ એટલે એકી સંખ્યાની અંદર હોય, તો એના માટેનું સૂત્ર એમ બરાબર એન પ્લસ 1/2મું અવલોકન, એટલે એન બરાબર એકી, તો એના માટે સૂત્ર છે એમ બરાબર એન પ્લસ 1/2મું અવલોકન, એન બરાબર બેકી,
युग्म संख्या हो तो एना सूत्र हे दा तरीके अहेलू से दाखला नंबर एक से तो एक अंदर एन बराबर दस से तो एनी अंदर सूत्र मध्यस्थ माटे एम बराबर एन बाय टू मूलोकन एन बाय टू प्लस वन मूलोकन भाग्या बे तो एना आधारे मध्यस्थ शोधी शकाय एटले एन बराबर एक ही तो मध्यस्थ एम बराबर एन प्लस वन बाय टू मूलोकन अने एन बराबर बे की तो मध्यस्थ एम बराबर एन बाय टू मू अवलोकन वत्ता एन बाय टू प्लस वन मू अवलोकन भाग्या बे पछी बहुलक कोने कहेवाय तो बहुलक आपेल माहिती में जे सौथी वधु वखत सौथी वधु वखत पुनरावर्तन थतुं होय जे अवलोकन सौथी वधु वखत पुनरावर्तन थतुं होय तो एने आपेल अवधि माहिती नो बहुलक कहेवाय दा तरीके अहीं आपणे अवलोकनो आपेला छे एकतालीस ओगणचालीस अड़तालीस बावन छेतालीस बासठ चौपन चालीस छन्नु बावन अठाणु चालीस बेतालीस बावन साठ तो आनी अंदर चालीस नु अवलोकन सौथी वधु वखत रिपीट थाय जो एक आ बे मैं चालीस नहीं सॉरी तो आनी अंदर बावन मु अवलोकन छे बावन आ एक आ बे अने त्रण बावन त्रण वखत आवे छे जे अवलोकन सौथी वधु वखत पुनरावर्तन थतुं होय तो ए आपेल माहिती नो बहुलक कहेवाय आपेल माहिती में जे अवलोकन सौथी वधु वखत पुनरावर्तन थतुं होय एने आपेल माहिती नो बहुलक कहेवाय तो आ रीते त्रण सूत्रों एक मध्यक अवर्ग माहितीनो मध्यक नु सूत्र एक्स बराबर सिग्मा एक्स आई अपॉन एन वर्गी माहिती नु मध्यक एक्स बार बराबर सिग्मा एफ आई एक्स आई अपॉन एन अने मध्यस्थ माटे आपेल अवलोकन होय एने पेला चढ़ता के उतरता क्रम में गोठववा पड़े एन बराबर एक ही संख्या हो तो सूत्र एनु एम बराबर एन प्लस वन बाय टू मू अवलोकन एन बराबर एक ही संख्या हो तो मध्यस्थ एम बराबर एन बाय टू मू अवलोकन वत्ता एन बाय टू प्लस वन मू अवलोकन भाग्या बे अने बहुलक आपेल माहिती में सौथी जे वधु वखत आवतो होय एने आपेल माहितीनो बहुलक कहेवाय अहींया जो अहीं आपणे अवलोकन आपेला छे एक बे त्रण चार बे पांच छ बे सात आठ अने बे नो बहुलक तो आनी अंदर बे सौथी वधु वखत आवे छे तो बे ए बहुलक कहेवाय बहुलक केटलो कहेवाय बे बराबर हवे आपणे दाखला पेला जोईशुं स्वाध्यायना ત્યારબાદ આપણે ઉદાહરણ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણને સ્વાધ્યાય 14.3 અભ્યાસક્રમમાં નથી અને એ દસમાની અંદર ખાસ એનો ઉપયોગ પણ નથી ત્યાં આપો 14.4 એની અંદર દાખલા નંબર એક છે કે એક ટીમે એક શ્રેણીની 10 મેચમાં કરેલા ગોલની સંખ્યા નીચે મુજબ છે તો અહીંયા ગોલ આપેલા છે આપણને 2 3 4 5 0 1 3 3 4 3 તો ગોલકનો મધ્યક મધ્યસ્થ અને બહુલક શોધો तो पहला मध्यक शोधवानो छे आ माहिती कई कहेवाय अवर्गीकृत माहिती कहेवाय तो मध्यक नु सूत्र आपणे जोयुं एक्स बार बराबर सिग्मा एक्स आई अपॉन एन तो आनो सरवाळो करी अने तमारे 10 वडे भागशो एटले मध्यक मळशे मध्यस्थनी अंदर आपेला अवलोकनने चढ़ताक्रममां गोठववाना चढ़ताक्रममां एटले पहला 0 आवे पछी 1 आवे पछी 2 आवे पछी 3 3 3 3 लखवाना पछी 4 आवे पछी 5 आवे आ रीते चढ़ता क्रम में गोठवी अने आपणे सूत्रनो उपयोग करीशुं 10 छे एटले युग्म गणाय बराबर हवे आपणे दाखलो जोईए अहींया दाखलो जो दाखलानी अंदर आपणे जे अवलोकन आप्या छे तो मध्यक शोधो छे मध्यक एक्स बार बराबर सिग्मा एक्स आई अपॉन एन एटले आनो सरवाळो करवानो तो सरवाळानी अंदर आपणे सरवाळो के 2 वत्ता 3 वत्ता 4 वत्ता 5 वत्ता 0 बराबर एम सरवाळो करी अरे कुल अवलोकनो केटला हता गोलनी संख्या 10 हती 10 वडे भागी दो तो 28/10 એટલે 1 પોઈન્ટ કપાય તો 2.8 બરાબર 28/10 એટલે 1 પોઈન્ટ કપાના 2.8 બીજો દાખલો છે અવલોકનને આપણે મધ્યસ્થ શોધવાનો છે તો અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવવાના છે તો 0 1 2 3 3 3 3 4 4 અને 5 બરાબર તો આની અંદર અવલોકનો કેટલા હશે n બરાબર 10 યુગ્મ તો એના માટેનું સૂત્ર મેં હમણાં આગળ આપણે ચર્ચા કરી એમ બરાબર યુગ્મ હોય તો એ સૂત્ર વાપરવાનું છે એન અપોન ટુ મૂ અવલોકન વત્તા એન બાય ટુ પ્લસ વન મૂ અવલોકન ભાગ્યા બે તો 10/2 મૂ અવલોકન વત્તા 10/2 પ્લસ વન મૂ અવલોકન ભાગ્યા બે તો 10/2 વડે ભાગીએ તો 5 મૂ અવલોકન 10/2 એટલે 5 વત્તા 1 એટલે 6 મૂ અવલોકન ભાગ્યા બે હવે 5 મૂ અવલોકન કયું લેવાનું
तो अहीं आपणे चढ़ता क्रम में गोठव्या छे। जो पहलू, बीजू, तीजू, चौथू, पांचमू, तो पांचमू त्रण, छठू पण त्रण छे। तो त्रण वत्ता त्रण भाग्या बे, त्रण ने त्रण छ भाग्या बे एटले त्रण, એટલે આનો મધ્યસ્થ કેટલો કહેવાય? ત્રણ. ફરી એક વખત તો આપેલા અવલોકનને પેલા આપણે આજે અવલોકનો આપેલા હતા એને ચડતા ક્રમમાં ગોઠવે અહીંયા, તો ઝીરો, એક, બે, ત્રણ, એવી રીતે છેલ્લે મોટા મોટું પાંચ છે. અવલોકન કેટલા? તો એન બરાબર દસ. તો મધ્યસ્થ શોધવા માટે યુગ્મ હોય તો એના માટેનું સૂત્ર આપણે આપ્યું છે, એન બાય ટુ મું અવલોકન, એન બાય ટુ પ્લસ વન મું અવલોકન ભાગ્યા બે. તો એન દસ છે તો દસ ભાગ્યા બે મું અવલોકન, દસ ભાગ્યા બે પ્લસ વન મું અવલોકન ભાગ્યા બે. તો દસ ભાગ્યા બે એટલે પાંચમું અવલોકન વત્તા દસ ભાગ્યા બે એટલે પાંચ વત્તા એક એટલે છમું અવલોકન બરાબર, અને બે. તો પાંચમું અવલોકન કયું આવે? તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, તો ત્રણ છે. છઠ્ઠું પણ ત્રણ એટલે ત્રણ વત્તા ત્રણ ભાગ્યા બે એટલે છ ભાગ્યા બે એટલે ત્રણ, ત્રણ થયું. તો મધ્યસ્થ ત્રણ. બહુલક કેટલો આવશે? તો આની અંદર વારંવાર કયું અવલોકન રિપીટ થાય છે? તો એક, બે, ત્રણ, ચાર. તો ચાર જે ત્રણ જે છે એ વારંવાર રિપીટ થાય છે એટલે આનો બહુલક કેટલો કહેવાય? તો ત્રણ કહેવાય. દાખલામાં તમને સમજાય, સમજણ પડી ગઈ છે વિદ્યાર્થી મિત્રો? હવે દાખલા નંબર બે જોઈએ. દાખલા બે ની અંદર આપણને રકમની અંદર આપેલું છે. જો દાખલા નંબર બે, દાખલા નંબર બે, ગણિતની કસોટીમાં પંદર વિદ્યાર્થીઓ સોમાંથી મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે. અહીંયા એકતાળી થી માંડીને અહીંયા સાઈડ સુધી. તો આનો આપણે મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધવાનો છે. તો મધ્યક શોધવા માટે આનો સરવાળો કરી અને કેટલા ભાગવાના? પંદર વડે. મધ્યસ્થમાં આના ચડતા ક્રમમાં ગોઠવી અને પંદર છે એટલે અયુગ્મ સંખ્યા છે. તો અયુગ્મનું સૂત્ર આપણે વાપરીએ છીએ. તો દાખલા નંબર બે, વિદ્યાર્થીઓની સંખ્યા આપણને કેટલી આવી છે? એન બરાબર પંદર. તો ગણિતના સો ગુણની કસોટીમાંથી મેળવેલા ગુણ અહીં આપણને આપેલા છે. હવે આનો મધ્યક શોધવો છે. તો મધ્યક એક્સ બાર બરાબર સિગ્મા એક્સ આઈ અપોન એન. તો આનો સરવાળો કરો, એકતાળી, ઓગણચાળીસ, એમ છેલ્લે સાઠ. આ પંદર અવલોકનો સરવાળો કરી અને કુલ સરવાળ સંખ્યાઓ કેટલી છે? પંદર. પંદર વડે ભાગશો તમે તો આઠસો બાવીસ થાય સરવાળો, ભાગ્યા પંદર એટલે ચોપન પોઈન્ટ આઠ એનો મધ્યક મળશે. હવે મધ્ય શોધવા માટે શું કરવાનું? તો પહેલા આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના. તો આની અંદર સૌથી નાનું અવલોકન કયું છે? ઓગણચાળીસ. ઓગણચાળીસ આવશે. પછી તમારે ચાલીસ લેવાનું, ચાલીસ જેટલી વધ હોય લખી દેવા પડે. તો ઓગણચાળીસ, ચાલીસ, એકતાળી, બેતાળી, એમ છેલ્લે મોટા મોટી સંખ્યા કઈ છે? અઠ્ઠાણું છે. એન બરાબર પંદર છે એટલે અયુગ્મ ગણાય. અયુગ્મ માટેનું મધ્યસ્થનું સૂત્ર છે એમ બરાબર એન પ્લસ વન અપોન ટુ મું અવલોકન. તો પંદર વત્તા એક ભાગ્યા બે, તો પંદર ને એક સોળ ભાગ્યા બે એટલે બે અઠ્યા સોળ એટલે આઠમું અવલોકન. તો મધ્યસ્થ એમ બરાબર આઠમું અવલોકન બાવન બરાબર એટલે. અને બહુલક તમારા આની અંદર કઈ સંખ્યા વારંવાર રિપીટ થાય છે? તો બાવન. જો એક, બે અને ત્રણ વખત છે. તો જે અવલોકન સૌથી વધુ વખત રિપીટ થતી હોય એનો શું કહેવાય? બહુલક કહેવાય. એટલે બહુલક જેટ બરાબર બાવન આવ્યો. દાખલો તમને અહીંયા સમજાઈ ગયો છે. ફરક શું છે કે અહીંયા આપણને અવલોકનો જે છે એ પંદર અયુગ્મ આપેલા છે. અયુગ્મ માટેનું સૂત્ર મધ્યસ્થનું આ છે, એમ બરાબર એન પ્લસ વન બાય ટુ મું અવલોકન. એટલે પંદર વત્તા એક એટલે સોળ ભાગ્યા બે એટલે આઠમું અવલોકન. તમે આઠમું અવલોકન ગણો, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું. પણ આમાં કન્ડિશન કઈ છે? અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવવા પડે. તો મધ્યસ્થ એમ બરાબર બાવન. બહુલક કોને કહેવાય? જે અવલોકન વારંવાર રિપીટ થતું હોય તે. તો બાવન રિપીટ થાય છે તો એનો બહુલક કેટલો આવે? બાવન આવે. દાખલા નંબર ત્રણ જુઓ. નીચેના અવલોકનો ચડતા ક્રમમાં ગોઠવેલા છે. જો માહિતીનો મધ્યસ્થ ત્રેસઠ હોય તો એક્સનું મૂલ્ય શોધો. તો અહીંયા જે અવલોકનો આપેલા છે એમાં અહીંયા એક્સ આપેલું છે ને એક્સ પ્લસ ટુ, આ કિંમત અજ્ઞાત છે એ આપણે શોધવી છે. પણ અહીંયા મધ્યસ્થ આપી દીધેલો છે એટલે મધ્યસ્થના સૂત્રના આધારે જ આપણે એક્સનું મૂલ્ય શોધવાનું છે. અહીંયા અવલોકનો કેટલા છે ગણી જુઓ. તો અવલોકનો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ. એન બરાબર અહીંયા દસ છે યુગ્મ, એટલે યુગ્મ માટેનું સૂત્ર અહીંયા આવશે. હવે જો આપણને કોઈ અજ્ઞાત સંખ્યા આપેલી હોય એટલે મધ્યસ્થ આપી દીધો છે. અજ્ઞાત સંખ્યા આપેલી હોય એટલે અવલોકનો ચડતા ક્રમ જ હોય. અહીંયા આપણને ચડતા ક્રમ જ છે
એમ સમજી લેવાનું, કારણ કે અજ્ઞાત કિંમત હોય એટલે આપણે ખબર ના પડે, પણ આ જે સંખ્યા 29, 32, 48, 50 એ ચડતા ક્રમ જ છે, એટલે ચડતા ક્રમ જ આપણે આપેલું છે. મધ્યસ્થ આપણને 63 આપી દીધો છે, એન બરાબર 10, તો યુગ્મવાળું સૂત્ર આવે, એમ બરાબર એન બાય 2 મું અવલોકન, એન બાય 2 પ્લસ 1 મું અવલોકન ભાગ્યા 2, તો અહીંયા મધ્યસ્થ 63, 10 ભાગ્યા 2 મું અવલોકન, 10 ભાગ્યા 2 પ્લસ 1 મું અવલોકન ભાગ્યા 2, તો મધ્યસ્થ કેટલો 63 લખવાનો, 10 ભાગ્યા 2 એટલે 5 મું અવલોકન, 10 ભાગ્યા 2 એટલે 5 વત્તા 1 એટલે 6 મું અવલોકન, નાખવા પડતી ઉડાડી દેવાના, 2 પંચા 10 5 વત્તા 1 6 મું અવલોકન ભાગ્યા 2, તો 5મું અવલોકન અને 6મું અવલોકન કયું છે જુઓ, 5મું અવલોકન ગણો તમે, તો પહેલું બીજું ત્રીજું ચોથું અને 5મું એક્સ અને 6ઠું એક્સ પ્લસ 2, તો અહીંયા મેં 63 એક્સ એક્સ પ્લસ 2 અપોન 2, એક્સમાં એક્સ ઉમેરો એટલે 2x થાય, 2x પ્લસ 2 બરાબર, છેદમાં 2 છે, કોમન લઈને પણ ઉડાડી શકાય, એમ ના કરવું હોય તો આ 2ને તમારે ક્રોસમાં ગુણી દેવાના, 63 2 126, તો અહીંયા એક્સ ને એક્સ 2x પ્લસ 2, તો 2ને આ બાદ લઈ લો તો માઇનસમાં આવે, 126 માઇનસ 2 એટલે 2x, તો 2x બરાબર 124, તો x બરાબર 124 ભાગ્યા 2 એટલે 62, તો આનું એક્સનું મૂલ્ય, અજ્ઞાત એક્સનું મૂલ્ય કેટલું આવ્યું, 62 આવ્યું, તો બરાબર. એટલે આ રીતે અજ્ઞાત કિંમત પણ શોધી શકાય, મધ્યસ્થની કિંમત આપેલી હોય તો. દાખલા નંબર 4ની અંદર માહિતી આપણને આપેલી છે, ખાલી બહુલક જ શોધવાનું હોય છે, તો આપણને ખબર પડી ગઈ હવે કે આની અંદર અવલોકન કયું વારંવાર રિપીટ થાય છે, તો 14, તો આનો બહુલક જેટલો આવે 14 આવે, એનો બહુલક 14. હવે 5મો દાખલો જે છે એની અંદર તમને આગળ સમજાવ્યું, આ વર્ગીકૃત માહિતી છે, તો આનો તમારો મધ્યક શોધવાનો છે, પગારનો મધ્યક સહાયક કર્મીનો, તો આને XI કરાય અને FI કહેવાય અને FI XI આ બંનેનો ગુણાકાર કરી અને આપણે મધ્યક એનો શોધીશું. વિદ્યાર્થીઓ, દાખલા નંબર 4ની અંદર આપણે જોયું કે માહિતીની અંદર આમાં સૌથી વધુ અવલોકનનું પુનરાવર્તન કોણ થાય છે, 14નું, એના બહુલક જ્યાં બરાબર 14. હવે દાખલા નંબર 5 જે છે, તો 5ની અંદર આપણને વિદ્યાર્થી મિત્રો અહીં આપણને પગાર રૂપિયાની અંદર જે 60 કર્મચારીઓ જે છે એ કર્મચારીઓનો આપણને પગાર આપેલો છે, તો 3000 હોય એવા કર્મચારીઓ કેટલા છે, 16, એટલે 4000, 5000, 6000, 7000, 8000, 9000 અને 10000 પગાર છે, આવા કેટલા કર્મીઓ છે એની સંખ્યા અહીંયા આપેલી છે, તો આ બંને વસ્તુ આપણને વર્ગીકૃત માહિતીની આ બંને વસ્તુ આપણને આપેલી જ હોય, XI અને FI, આ તમારે શોધવાનું હોય, તો FI XI આનો ગુણાકાર કરીએ તો 3000 × 16 કરીએ તો આપણે ગુણાકાર કર, પહેલો 16 તરી 48000 આવશે, એમ દરેકનો 12 ચોક 48000, અહીંયા 50000, 8 સંગ 48000, આ રીતે ગુણાકાર, 6 તરી 18000, 12 ચોક 48000, એમ બધાનો ગુણાકાર કરતા પછી આનો આપણો સરવાળો કરવાનો, તો સરવાળાની અંદર આપણને કેટલા મળ્યા, તો 3,05,000 મળ્યા, તો આને સિગ્મા FI XI કહેવાય. હવે આનો આપણે મધ્યક શોધવો છે, તો વર્ગીકૃત માહિતીનો મધ્યકનું સૂત્ર, વર્ગીકૃત માહિતીના મધ્યકનું જે સૂત્ર જે છે, તો સિગ્મા FI XI આનો સરવાળો કર્યો તો 3,05,000, અને આનો સરવાળો આપણને 60 કર્મીઓ છે તો એન બરાબર 60, તો સૂત્ર એક્સ બરાબર સિગ્મા FI XI અપોન એન, તો 3,05,000 ભાગ્યા 60, એમાં 0 ઉડાડી અને તમે એનો ભાગાકાર કરશો તો જવાબ તમને પોઈન્ટમાં 5,083.33 ચાલે જ કરશે, એટલે લખવાનું 5,083.33, તો આ વર્ગીકૃત માહિતીનો આપણને મધ્યસ્થ મળ્યો વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે આપણને XI FI આપેલું હોય એના પરથી FI XI મેળવવાનું, એનો સરવાળો મેળવવાનો, અને આ સૂત્ર દ્વારા FI XI ભાગ્યા એન આ સરવાળાને 60 વડે ભાગ્યા એટલે 5,083.33 આપણને મળ્યું. તો અહીંયા આપણે દાખલા 5 સુધી કર્યું બરાબર, ઉદાહરણો આપણે જો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણને સમય મળશે તો ઉદાહરણ કરાવીશું, નહીંતર ઉદાહરણો આના જેવા જ છે, એટલે આપણને 10મા ધોરણની અંદર જે દાખલાનો ઉપયોગ આવતો હતો એ દાખલાઓને આપણે આવરી લીધા, એના સૂત્રને આવરી લીધા વિદ્યાર્થી મિત્રો બરાબર, અને થોડી પ્રેક્ટિસ કરજો, ઉદાહરણો એના જેવા જ છે એને ગણવા પ્રયત્ન કરજો, જો ટાઈમ મળશે તો આપણે બીજા લેક્ચરની અંદર એને ગણવા પ્રયત્ન કરીશું. અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.